हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। हूँ छू रावल सागर, आप सबनु स्वागत करूँ छू मारी यूट्यूब चैनल में। तो आजना आपड़ा लेक्चर में आपणे एडवांस मैथमेटिक्स एटले के 33-3002 में यूनिट नंबर 3 एटले के डिफरेंशिएशन एटले के विकलन में आगळ वधवाना छीए। प्रीवियस लेक्चर्स नी अंदर आपणे के जेनी अंदर विकलनना फॉर्म्युलास जोया हता एटले के डिफरेंशिएशनना फॉर्म्युलास जोया हता, અમુક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હતા કે જેનું જેમ કે સાઇન એક્સનું વિકલન શું થાય, કોસ એક્સનું વિકલન શું થાય, એ જે આપણી પાસે 10-16 આપણા જે ફોર્મ્યુલા હતા એ જોયા હતા। ત્યારબાદ આપણે વર્કિંગ રૂલ્સ ઓફ ડિફરન્શિએશન, વિકલનના કાર્ય નિયમો જોયા હતા કે જેની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર તેમજ ભાગાકાર એટલે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝનના કાર્ય નિયમો જોયા હતા તેમજ એના એક્ઝામ્પલ ગણ્યા હતા। હવે વધારે પ્રેક્ટિસ થાય એ માટે આજે હજી આપણે એના જ એટલે કે કાર્ય નિયમના જે વર્કિંગ રૂલ્સ છે એના એક્ઝામ્પલ જોવાના છીએ, બરાબર છે। તો જેની અંદરનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 1, એની અંદર આપણને કીધું છે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ, બરાબર। અને અહીંયા તમને કીધું છે ફાઇન્ડ dy/dx, બરાબર, તમારે dy/dx મેળવવાનું છે। તો હવે આની અંદર કઈ રીતના, તો કે આપણો જે એડિશનનો વર્કિંગ રૂલ્સ હતો, એડિશનનો કાર્ય નિયમ એટલે કે સરવાળાનો કાર્ય નિયમ જે હતો એનો યુઝ કરવાનો રહેશે, બરાબર છે। તો સોલ્યુશનની અંદર મેં તમને જેમ કીધું એમ સૌ પ્રથમ તમારે જે સ્ટેપ આપેલું છે એઝ ઇટ ઇઝ લખી નાખો, સોલ્યુશન હિયર વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે વાય દીધો છે એ અલગ અલગ ત્રણ ફંક્શનનું કમ્પોઝિશન છે। એક ફંક્શન છે આપણી પાસે સાઇન એક્સ, બીજું છે એક્સ રેસ ટુ ફોર અને ત્રીજું છે e^2x। આને ધારો કે આ યુ છે, આ વી છે, આ ડબલ્યુ છે, બરાબર, ત્રણ ફંક્શન આપણને દીધા છે। હવે dy/dx મેળવવું છે તો dy/dx ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવું પડે, તો કે d/dx ઓફ સાઇન એક્સ, હવે અહીંયા વચ્ચે પ્લસ છે તો પ્લસ આવશે, પ્લસ d/dx ઓફ x^4 પ્લસ d/dx ઓફ e^x. તો આના પરથી dy/dx એઝ ઇટ ઇઝ dy/dx ઇઝ ઇક્વલ ટુ, હવે d/dx ઓફ સાઇન એક્સ, મતલબ કે સાઇન એક્સનું વિકલન શું થાય, સાઇન એક્સનું વિકલન થાય છે કોસ એક્સ, ઓકે, સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ, પ્લસ d/dx ઓફ x^4, હવે x^4નું વિકલન, તો કે જે પહેલી જ ફોર્મ્યુલા જે મેં તમને પહેલો જ લેક્ચર હતો એમાં ફોર્મ્યુલા લખાવી અને એની અંદર પણ પહેલી જ ફોર્મ્યુલા હતી કે x^nનું વિકલન શું થાય, તો કે x^nનું વિકલન જો કરવું હોય તો જે ટોટલ ઘાત છે એ આગળ લેવી પડે, બરાબર। તો અહીંયા ટોટલ ઘાત કેટલી છે x^4માં, 4, તો 4 પહેલાં આગળ આવી જશે, ઇન્ટુ x એઝ ઇટ ઇઝ અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી કરવાની, મતલબ કે 4 માઇનસ 1, બરાબર છે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ, પ્લસ d/dx ઓફ e^x, હવે જો સરળમાં સરળ વિકલન હોય તો e^xનું છે, e^xનું વિકલન કેટલું થાય છે e^x, બરાબર છે, e^xનું વિકલન કેટલું થાય e^x, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે। dy/dx ઇઝ ઇક્વલ ટુ cos x પ્લસ 4, તો કે કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ, હવે તમે કોઈ વસ્તુ છે રસ્તામાં પડી હોય તો એને આપણે સરખી કરવી પડે, તો સિમિલરલી અહીંયા જે ઘાત છે ત્યાં આપણે 4 - 1 ન રખાય એ સારું ન લાગે, બરાબર છે, તો આપણે શું કરવું પડે, તો કે એનું જે પણ સાદુરૂપ થતું એ કરવું પડે। હવે બાદબાકી છે 4 - 1 જાય તો કેટલા વધે, તો કે 3 વધે, તો અહીંયા લખી નાખો x³ અથવા તો x^3, બરાબર, x³ પ્લસ e^x એઝ ઇટ ઇઝ, તો અહીંયા
આ જે છે એ શું છે તો કે તમને જે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું કીધું હતું એ તમારો આન્સર થઈ ગયો છે. ખ્યાલ આવ્યો તમને બધાને? આ હતો આપણો સરવાળાનો વર્કિંગ રૂલ, બરાબર છે? બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ ઇઝીલી તમને પણ અન્ડરસ્ટેન્ડિંગ આની અંદર અન્ડરસ્ટેન્ડ થઈ જશે કે આપણે કઈ રીતના વર્ક કરવાનું છે. તમારે કંઈ નહીં, જે પણ પ્લસ છે, જેટલા ફંક્શન અલગ પડે છે એ બધાનું સેપરેટ વિકલન કરવાનું છે, ડિફરન્શિએશન કરવાનું છે, અને એ બધાનો એડિશન કરવાનું છે, બરાબર? આ એડિશન માટેની વાત છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જે જોઈશું, એટલે કે એક્ઝામ્પલ નંબર 2, એ આપણે સબટ્રેક્શન ઉપરનો હશે, બરાબર છે? એક્ઝામ્પલ નંબર 2. હવે અહીંયા કીધું છે કે y is equal to log x minus sec x minus 5 raised to x. log x minus sec x minus 5 raised to x. જો અહીંયા સાઈડમાં તમને કહું કે x raised to 5 પણ કંઈક અલગ કહેવાય અને 5 raised to x એ બંને વસ્તુ અલગ અલગ છે, બરાબર? એકની અંદર એક્સની 5 ઘાત છે તો એનું વિકલન પણ આપણને ખ્યાલ છે કઈ રીતના મળે, અને એકની અંદર 5 raised to x છે તો એનું વિકલન પણ આપણને ખ્યાલ છે કઈ રીતના મળે છે, બરાબર? તો એની અંદર તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ કે સર 5 raised to xનું વિકલન તો કે ઘાતમાં 1નો ઘટાડો કરો, ઘાત ટોટલ આગળ લ્યો, એવી રીતે ન થાય, બરાબર છે? એ હવે આગળ શું થાય છે એ આપણે જોઈ લઈએ. સોલ્યુશન હિયર y is equal to log x minus sec x minus 5 raised to x. log x minus sec x minus 5 raised to x. તો આપણે મેળવવાનું છે dy by dx is equal to, શું કરશું તો કે સૌ પ્રથમ log x નું વિકલન એટલે કે d by dx of log x, ત્યારબાદ માઇનસ સાઇન છે તો આપણે માઇનસ સાઇન મૂકો, d by dx ઓફ sec x, ત્યારબાદ ફરીથી માઇનસની સાઇન છે તો માઇનસ મૂકો, d by dx ઓફ 5 raised to x, એટલે કે 5 raised to xનું વિકલન કરો, બરાબર છે? તો dy by dx એઝ ઇટ ઇઝ. હા, હવે બોલો log x નું વિકલન શું થાય? તો કે log x નું વિકલન થાય -1/x. અરે નહીં ભાઈ, log x નું વિકલન -1/x નો થાય, જસ્ટ 1/x થાય છે, બરાબર? તો અહીંયા મૂકી દો 1/x માઇનસ. હવે sec x નું વિકલન શું થાય? તો કે sec x નું વિકલન થાય -sec x into cot x, બરાબર છું ને? તમારે જોઈ લ્યો ફોર્મ્યુલા, હું બરોબર બોલ્યો? તો કે ના ભાઈ, ના, હું બરોબર નથી બોલ્યો. sec x નું વિકલન થાય છે sec x into tan x, તો અહીંયા શું આવશે? માઇનસ sec x into tan x. ત્યારબાદ ફરીથી અહીંયા માઇનસ છે તો હું માઇનસ એઝ ઇટ ઇઝ. જો આ માઇનસ કેમ આવ્યું? તો કે અહીંયા માઇનસ હતું, અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવ્યું. હવે d by dx of 5 raised to x, હવે વાત આવે અહીંયા કે 5 raised to xનું વિકલન કઈ રીતના થાય છે. તો તમને ખ્યાલ હશે કે મેં તમને ફોર્મ્યુલાની અંદર અહીંયા નીચે લખું છું, એક આવું લખ્યું હતું કે d by dx of a raised to x હોય તો તમારે શું કરવાનું? તો કે a raised to xનું વિકલન કરવાનું કીધું, તો a raised to x પહેલાં એઝ ઇટ ઇઝ મૂકી દો, ઇન્ટુ આ જે બેઝ, આ જે છે ને એને, એ જે છે એ તમારો બેઝ થઈ ગયો, બરાબર છે? આધાર, તો કે આધાર મૂકી દો, તો કે ઇન્ટુમાં, પણ શેમાં? તો કે લોગમાં, તો કે ઇન્ટુ લોગ એ. હવે હું a raised to xને 5 raised to x સાથે કમ્પેર કરું તો મને અહીંયા a બરાબર કેટલા મળે? તો કે a બરાબર મળે છે 5. તો d by dx of 5 raised to x શું આવે? તો કે પહેલાં તો કે 5 raised to xનું એઝ ઇટ ઇઝ મૂકી દો, તો કે 5 raised to x ઇન્ટુ લોગ એ બરાબર કેટલા છે? 5 છે, તો એ બરાબર મૂકી દો 5, અને આધાર એની અંદર બેઝ આવશે e, બરાબર છે? તો ધેરફોર dy by dx is equal to 1/x minus sec x into tan x minus sec x into tan x minus 5 raised to x log 5 base e, બરોબર છે? તો આ થઈ ગયો તમારો ફાઈનલ આન્સર.
આ શું થઈ ગયું તમારું ફાઇનલ આન્સર? આ તો આપણો બાદબાકીનો કાર્ય નિયમ, એટલે કે સબટ્રેક્શન વર્કિંગ રૂલ. બરાબર, વર્કિંગ રૂલ ઓફ સબટ્રેક્શન કોના માટે? તો કે ડિફરન્શિએશન માટે. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોઈએ, એક હતો સરવાળાનો, એક હતો ભાગાકારનો. હવે આપણે વાત કરશું ગુણાકારના નિયમની. બરાબર છે. હવે જે ગુણાકારની અંદર આપણે જે એક્ઝામ્પલ લેવાનો છે, એની અંદર આપણે ત્રણ ફંક્શન અલગ અલગ ભેગા કરવાના છીએ. એટલે તમને ખ્યાલ આવે કે જસ્ટ બે નહીં પણ ત્રણ ત્રણ આપણને ફંક્શન દીધા હોય તો કઈ રીતના વર્ક કરવાનું છે. એક્ઝામ્પલ નંબર થ્રી, એક્ઝામ્પલ નંબર થ્રી જેની અંદર કીધું છે y is equal to root x into tan x into e raised to x. તો અહીંયા મેં જુઓ ત્રણ અલગ અલગ ફંક્શનને ભેગા કર્યા છે. ત્રણ અલગ અલગ ફંક્શન છે. બરાબર, કયું કયું? તો કે એક ફંક્શન છે રૂટ એક્સ વાળું, એક છે ટેન એક્સ વાળું અને એક છે ઈ રેઝ ટુ એક્સ વાળું. તો હવે ત્રણે ત્રણની અંદર આપણે, હા મને એ ખ્યાલ છે કે બેની અંદર હતું તો કઈ રીતના હતું, અહીંયા જોઈ લઈએ જરા, કે d by dx ઓફ u ઇન્ટુ v, મતલબ કે બે નો ગુણાકાર હોય તો કઈ રીતના કરતા હતા? તો કે u ને એચ ડીઝ રાખવાનું અને dv/dx પ્લસ શું કરવાનું? તો કે v ને એચ ડીઝ રાખવાનું અને du/dx. બરાબર છે. આવી રીતના કામ કરતા હતા કે જ્યારે બે ફંક્શન હોય, બે ફંક્શનનો ગુણાકાર હોય ત્યારે પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ રાખવાનું અને બીજાનું વિકલન વત્તા બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ રાખી અને પહેલાંનું વિકલન કરતા હતા. પરંતુ અહીંયા ત્રણ ફંક્શન દીધા છે તો કે થોડું કોમ્પ્લિકેટેડ થયું, પણ કંઈ વાંધો નહીં. આપણને બે માટે આવડે છે તો આપણે ત્રણ માટે પણ કરી શકીએ, બહુ જ સિમ્પલ વસ્તુ છે. બરાબર, તો સોલ્યુશનની તરફ આગળ વધીએ. સોલ્યુશન હિયર y is equal to root x into tan x into e raise to x. જો મેં અહીંયા એવું નથી કીધું કે dy/dx મેળવો, પણ આપણે મેં આગળ કીધું કે આજના બધા જ આપણા એક્ઝામ્પલ છે એ dy/dx મેળવવાના જ છે. બરાબર છે. તો અહીંયા હું એક લખી નાખું કે dy/dx is equal to what. બરાબર, મતલબ કે dy/dx આપણે મેળવવાનું છે. dy/dx is equal to, હવે આને હું પેલું વિકલ, આ પેલું ફંક્શન છે, આ બીજું ફંક્શન છે અને આ ત્રીજું ફંક્શન છે. હવે અહીંયા ત્રણ ત્રણ ફંક્શન આપેલા હોવાથી આપણે શું કરશું કે પેલું અને બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ રાખશું, મતલબ કે રૂટ એક્સ એઝ ઇટ ઇઝ રાખીશ, ઇન્ટુ ટેન એક્સને એઝ ઇટ ઇઝ રાખીશ અને ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું વિકલન કરીશ, મતલબ કે d/dx ઓફ ઈ રેસ ટુ x. બરાબર છે. ત્યારબાદ પ્લસ, હવે હું શું કરીશ કે પહેલા ફંક્શનને એઝ ઇટ ઇઝ રાખીશ અને લાસ્ટ ફંક્શનને એઝ ઇટ ઇઝ રાખીશ, મતલબ કે રૂટ એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ અને ઇન્ટુ શું આવશે? તો કે d/dx બાકી કોણ વધ્યું? તો કે ટેન એક્સ, તો ટેન એક્સનું વિકલન પ્લસ. હવે મારે શું કરવાનું? તો કે અહીંયા જુઓ, મેં પહેલાં શું કર્યું? તો કે પહેલું અને બીજું એઝ ઇટ ઇઝ રાખ્યું અને ત્રીજાનું વિકલન કર્યું વત્તા પહેલું અને ત્રીજું એઝ ઇટ ઇઝ રાખ્યું અને બીજાનું વિકલન કર્યું વત્તા હવે હું શું કરીશ કે બીજું અને ત્રીજું એઝ ઇટ ઇઝ રાખીશ, મતલબ કે ટેન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ d/dx અબ શું આવશે? તો કે રૂટ એક્સ, કેમ કે હું પહેલું એક જ બાકી રહ્યું ને, અહીંયા મેં ત્રીજાનું વિકલન કર્યું, અહીંયા બીજાનું વિકલન કર્યું, તો અહીંયા મારે શું કરવું પડે? પહેલાનું વિકલન કરવું પડે. ઓકે, તો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે બધાને? તો હવે તમારે શું કરવાનું? હવે તમારે સીધું એનું જે વિકલન થાય છે એ જ મૂકવાનું આવે. બરાબર, અહીંયા ફંક્શન બે હોય કે ત્રણ હોય, આપણે તો વિકલન શું થાય છે એ જોવાનું છે. તો અહીંયા શું થાય? dy/dx ઇઝ ઇક્વલ ટુ, તો કે રૂટ એક્સ એઝ ઇટ ઇઝ, અહીંયા અહીંયા વાત થાય છે. બરાબર, એક આની વાત થાય છે, તો કે રૂટ એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ટેન એક્સ પણ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ટેન એક્સ. હવે ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? તો કે ઈ રેસ ટુ એક્સનું વિકલન થાય ઈ રેસ ટુ એક્સ પ્લસ. હવે અહીંયા જુઓ, રૂટ એક્સ એઝ ઇટ ઇઝ છે, ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ છે, તો હું લખી નાખું કે રૂટ એક્સ
इंटू ई रेस टू एक्स। हवे टेन एक्स नु विकलन शुं थाय तो के तमने ख्याल होवो जोईए, फॉर्म्युलास जो तमे करी होय तो तमने ख्याल होय के टेन एक्स नु विकलन शुं थाय। टेन एक्स नु विकलन शुं थाय सेक स्क्वेर एक्स, ओके सेक स्क्वेर एक्स प्लस पेलू टर्म पती गयु, बीजू टर्म पती गयु, बाकी कोण वधे छे थर्ड टर्म। तो थर्ड टर्म नी अंदर कोण एज इट इज छे टेन एक्स अने ई रेस टू एक्स एट इज, एटले के टेन एक्स इंटू ई रेस टू एक्स। हवे रूट एक्स नु विकलन, रूट एक्स नु विकलन बोलो तो रूट एक्स वी नु विकलन मैं तमने फॉर्म्यूला में लखावेलू छे वन अपॉन टू रूट एक्स, वन अपॉन टू रूट एक्स। अहीं सुधी ख्याल आवी गयो, अने जो तमने अहीं सुधी ख्याल आवी गयो होय तो अहीं तमारो आंसर पण आवी गयो छे, बराबर छे। अहीं तमने शुं थई गयो छे, तमारो आंसर पण आवी गयो छे, केम के बस आनाथी आगळ हवे आपणे काई नथी करवानुं, बीजू एक पण प्रकारनुं सादरूप हवे आपणे नथी देवानुं। आ जे छे ए तमारो फाइनल आंसर थई गयो, बराबर छे। आ एक्जाम्पल त्रण मार्कनी अंदर पूछाई शके, आ एक्जाम्पल त्रण मार्कनी अंदर पूछाई शके, केम के एक्जाम्पलना स्टेप ओछा छे परंतु एनी अंदर जे आपणे कार्य करवानुं छे ए थोड़ुंक जाजुं छे, केम के त्रण वार विकलन करवाना छे, त्रण स्टेप छे अलग अलग, बराबर। तो अहींया एक्जाम्पल नंबर थ्री कम्प्लीट थाय छे। हवे आपणे आगळ वधशुं एक्जाम्पल नंबर फोर तरफ, के जे डिपेन्डेंट छे डिविजन वर्किंग रूल पर, मतलब के भागाकारनो जे कार्य नियम छे एना पर आधारित छे। अने तमने जो चार नियममांथी थोड़ुंक पण अघरो लागतो होय तो ए छे भागाकारनो कार्य नियम, बराबर। तो एनी अंदर थोड़ुंक तमारे ध्यान राखवानुं के आपणे कई रीतना काम करवानुं छे, ओके। एक्जाम्पल नंबर फोर, एक्जाम्पल नंबर फोर, वाय इज इक्वल टू, y इज इक्वल टू साइन एक्स प्लस कॉस एक्स अपॉन साइन एक्स माइनस कॉस एक्स। હવે અહીંયા મને જે ફંક્શન દીધું છે એ છે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, બરાબર। તો હવે મને જોતા જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે ફંક્શન છે વાય બરાબર યુ અપોન વી વાળું છે, અને મને કીધું છે કે ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ, ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ, મતલબ કે મને વિકલન મેળવવાનું કીધું છે, ઓકે। તો હવે વિકલન મેળવવા માટે મને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા બે જે ફંક્શન છે એ ભાગાકારના સ્વરૂપમાં હોવાથી આપણે શું કરશું, તો કે આપણે જે ભાગાકારનો કાર્ય નિયમ છે મતલબ કે ડિવિઝન વર્કિંગ રૂલ છે એનો યુઝ કરશું। તો એ કઈ રીતના કરવાનો એ હવે આપણે જોઈ લઈએ। એની પહેલાં હું તમને કહું કે આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો ત્યારે આ જસ્ટ વાત કરી હતી કે ધારો કે વાય બરાબર યુ અપોન વી છે, હવે ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો મારે શું કરવું પડે, તો કે છેદમાં છેદનો વર્ગ, મતલબ કે છેદમાં જે પણ ફંક્શન છે એનો વર્ગ કરવાનો, ક્યાં તો કે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં, એટલે કે વી સ્ક્વેર થઈ ગયું। હવે અંશની અંદર શું કરીશ, તો કે સૌપ્રથમ હું વીને એઝ ઇટ ઇઝ રાખીશ, તો વી એઝ ઇટ ઇઝ એટલે કે છેદ એઝ ઇટ ઇઝ, અને ઇન્ટુ અંશનું વિકલન એટલે કે ડીયુ બાય ડીએક્સ માઇનસ યુ એટલે કે અંશને એઝ ઇટ ઇઝ રાખીશ અને શું કરીશ ડીવી બાય dx, બરોબર છે। જુઓ u upon v હોય તો છેદમાં છેદનો વર્ગ, અંશની અંદર ન્યુમરેટરમાં v as it is du by dx, મતલબ કે છેદને એમનેમ રાખવાનો અને u નું વિકલન અંશનું વિકલન કરવાનું, માઇનસ અંશ એઝ ઇટ ઇઝ રાખશું અને છેદનું વિકલન કરશું, બરોબર છે। તો એ જ મેથડ આપણે આની અંદર વાપરવાના છે, કેમ કે અહીંયાની પણ જે એક્ઝામ્પલ છે એ ડિવિઝન રૂલ ઉપર જ છે, બરોબર। સોલ્યુશન, Here y is equal to sin x plus cos x upon sin x minus cos x, okay। તો અહીંયા શું છે y બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છે।
હવે આ જે છે અંશ છે આપણા માટે યુ થશે, આ જે છે આપણા માટે વી થઈ જશે, બરોબર છે. હવે ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, સૌ પ્રથમ છેદનું કામ પૂરું કરો, બરોબર. મતલબ કે જે છેદમાં છે એનો વર્ગ કરો. સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આપણો, જુઓ આ અલગ વસ્તુ છે, બરોબર છે. આ મેં ખાલી ડિનોટ કર્યું છે. આપણે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છે. છેદમાં છેદનો વર્ગ કરો, મતલબ કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને એનો સ્ક્વેર, એનો સ્ક્વેર, બરોબર. હવે વાત આવે ન્યુમરેટર એટલે કે અંશની, તો અંશની અંદર તમારે શું કરવાનું? તો કે સૌ પ્રથમ સાઇન એક્સ માઇનસ કોસ એક્સને એઝ ઇટ ઇઝ મૂકો. તો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ શું થશે? તો કે ડી બાય ડી એક્સ. સાઇન એક્સ પ્લસ કોસ એક્સનું વિકલન, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સનું વિકલન, એટલે કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, બરોબર છે. ત્યારબાદ માઇનસ, માઇનસ હવે અંશ એઝ ઇટ ઇઝ મૂકો, એટલે કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, અને શું કરવાનું? વિકલન કોનું? છેદનું. મતલબ કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સનું વિકલન, બરોબર. જો આ સ્ટેપ લાંબુ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં, આપણે એનું સાદરૂપ દઈ દઈશું. હવે અહીંયા શું થશે? તો કે અંશમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એઝ ઇટ ઇઝ પહેલાં, તો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે અહીંયા જુઓ તો કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે, તો સાઇન એક્સનું વિકલન શું થાય? તો કે કોસ એક્સ થાય. માઇનસ, સોરી, પ્લસ છે પરંતુ કોસ એક્સનું વિકલન શું થાય? સાઇન એક્સ, પણ આગળ શું છે? પ્લસ. તો અહીંયા શું થઈ જાય? માઇનસ સાઇન એક્સ, ઓકે, માઇનસ સાઇન એક્સ. ત્યારબાદ માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એઝ ઇટ ઇઝ, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એઝ ઇટ ઇઝ. હવે સાઇન એક્સનું વિકલન શું થાય? સાઇન એક્સનું વિકલન થાય છે કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ, અને કોસ એક્સનું વિકલન શું થાય? તો કે કોસ એક્સનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ, પરંતુ આગળ ઓલરેડી માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ. છેદમાં, છેદમાં શું મળે? તો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર, સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર. અહીંયા થશે ડીવાય બાય ડીવાય બાય ડીએક્સ, બરોબર છે. હવે આગળ આનું આપણું સાદરૂપ દેવાનું છે. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છે, અહીંયા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ છે, તો હું એવું કરી શકું કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સમાંથી માઇનસ કોમન કાઢું. હવે જો હું માઇનસ કોમન કાઢું તો શું મળે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ મળી જાય, અને આગળ ઓલરેડી શું છે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. તો અહીંયા શું મળશે મને? માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે આ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ તો છે જ, હવે અહીંયા માઇનસ કોમન કાઢ્યા, એ માઇનસ મેં અહીંયા લખી લીધા, એટલે અહીંયા શું મળે છે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે સાઇન એક્સ એક હતો, બીજો આવ્યો, તો શું થઈ ગયું? સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર. ત્યારબાદ માઇનસ, માઇનસ અહીંયા જુઓ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. હવે સરવાળો હોય તો તમે 3 + 2 લખો કે 2 + 3 લખો, આન્સર સેમ આવે. તો સિમિલરલી કોસ એક્સ પ્લસ સાઇન એક્સ લખો કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ લખો, સેમ આવે. તો અહીંયા હું લખી શકું કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સનો સ્ક્વેર અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર, સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર. હવે અહીંયા તમે આનાથી આગળ સાદરૂપ દેવાનું જે વર્ગ છે એ વર્ગ કરો, બરોબર. તો અહીંયા શું થશે? માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો વર્ગ શું થાય? તો કે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે આ કઈ રીતના આવે છે? તો કે એ માઇનસ બીનો સ્ક્વેર બરાબર શું થાય? તો કે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. ત્યારબાદ માઇનસ અહીંયા શું આવશે? તો કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર, સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા જુઓ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. હવે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 થાય
અને આ રિઝલ્ટ તમે સ્ટાન્ડર્ડ 10 એટલે કે 10મા ધોરણની અંદર 10મા ધોરણની અંદર તમે ભણી ચૂક્યા છો કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થાય 1 થાય. હવે અહીંયા આગળ શું છે, માઇનસ છે, તો માઇનસ કૌંસની અંદર મલ્ટીપ્લાય શું થાય, માઇનસ 1, અહીંયા માઇનસ તો પ્લસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે આ માઇનસ 1 કઈ રીતના આવ્યા, તો કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 થાય છે અને આગળ માઇનસ છે એટલે કે માઇનસ 1 આવી ગયા છે બરાબર. હવે સિમિલરલી અહીંયા પણ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થાય, તો કે 1 થાય ને અહીંયા શું છે માઇનસ, તો અહીંયા શું થાય માઇનસ 1, અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે, તો અહીંયા માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર બરોબર છે, સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર. હવે સાદુરૂપ આપણે એ દેવાનું આવ્યું કે અહીંયા જુઓ 2 સાઇન એક્સ કોસ એક્સ કેવા છે પ્લસ છે, અહીંયા કેવા છે માઇનસ છે, તો આ બંને કેન્સલ થઈ ગયા. હવે માઇનસ 1 કેટલા થાય, માઇનસ 2 થાય, તો અહીંયા તમને શું મળે, ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર બરોબર છે, સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્ક્વેર. તો આ શું થઈ ગયું, આ થઈ ગયો તમારો આન્સર, આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર બરોબર છે. તો આવી રીતના આપણે એક્ઝામ્પલ એટલે કે વર્કિંગ રૂલ ઉપરના એક્ઝામ્પલ ગણવાના આવશે. તો આઈ હોપ કે તમને આજે પણ જે મેં 4 એક્ઝામ્પલ ગણાવ્યા છે એ ખ્યાલ આવી ગયા હશે. તો આની તમે પ્રેક્ટિસ કરતા રહેજો, બની શકે કે આમાંથી એકાદી એક્ઝામ્પલમાં એક્ઝામની અંદર આવી જાય. તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.